હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો. આ વિડિયો ધોરણ 12 અને અર્થશાસ્ત્ર વિષયનો છે, જેમાં આપણે નાણાનો ઉદ્ભવ અને વિકાસ વિશે ચર્ચા કરી અને ત્યારબાદ નાણાનો અર્થ અને એના કાર્યોને સમજીશું. વિદ્યાર્થી મિત્રો, નાણો એટલે અત્યારે જે આપણે એને કહીએ છીએ કરન્સી અથવા વેલ્થ. આ જે આપણે વર્તમાન સમયમાં વ્યવહારો કરી રહ્યા છીએ એનો પણ એક ઇતિહાસ છે. અગાઉના વિડીયોમાં તમે જોઈ ગયા હતા કે સાટા પદ્ધતિ એટલે કે વસ્તુના બદલામાં વસ્તુ આપવાની જે એક પદ્ધતિ અથવા એક વ્યવસ્થા હતી એ ઘણા વર્ષો સુધી ચાલી, પરંતુ એના પણ અમુક માપદંડો અથવા એક લિમિટ હતી જેના લીધે વ્યવહાર કરવો એ સરળ નહોતો, અને એના જ લીધે થઈ અને એક નવી પદ્ધતિનો વિકાસ થયો જેમાં નાણું અસ્તિત્વમાં આવ્યું. તો આપણે જોઈ લઈશું કે કઈ રીતે આ પદ્ધતિનો વિકાસ અથવા એ આગળ વધી. વસ્તુ વિનિમય પ્રથા અમલમાં હતી ત્યારે મૂલ્યના સંગ્રહ તથા વિનિમયને સરળ બનાવવા સર્વસામાન્ય માધ્યમ તરીકે પશુનો ઉપયોગ શરૂ થયો. આ પોઈન્ટ તમારે યાદ રાખવા જેવો એટલા માટે છે કે વસ્તુ વિનિમયનો અર્થ છે એ સાટા પદ્ધતિ જે પ્રથા અમલમાં હતી ત્યારે મૂલ્યના સંગ્રહ અને વિનિમયને સરળ બનાવવા માટે સર્વમાન્ય માધ્યમ તરીકે પશુઓ, જેમ કે અહીંયા પોઈન્ટ લખેલો છે કે ભારતમાં ગાયને ધનના સ્વરૂપમાં જોવાનું શરૂ થયું. એટલા માટે આપણે અહીંયા શબ્દ છે ગૌધન, એટલે ગાયને ધન તરીકે જોવામાં આવે, પરંતુ પશુ જે ધન સ્વરૂપે હતું એને રાખવાની ખરેખર મુશ્કેલી શું હતી તો એ ફિઝિકલ એટલે કે ભૌતિક રીતે એને રાખવું સરળ નહોતું. કારણ કે કોઈ જગ્યાએ પશુનું મૃત્યુ થાય તો એ સંપત્તિ નષ્ટ થાય અને એ જીવિત હોવાથી આ નુકસાનીનો ભોગ બનવું પડતું. એટલે પશુ વિનિમયનું માધ્યમ બનતા અને મૂલ્યના સંગ્રાહક બનતા, ટૂંકમાં જેની પાસે જેટલી ગાય વધારે એને ધનવાન તરીકે એ રીતે જોવામાં આવતું. એટલા માટે ઘણી વખત જુઓ યજ્ઞ કરી અને જે ઋષિ છે એ 100 ગાય કે 1000 ગાય છે એમ દાન માંગતા. વિદ્યાર્થી મિત્રો, હવે ભૌતિક રીતે અમુક હદથી વધારે જે પશુને રાખવા એ અગવડ ભર્યું બન્યું, એટલે કે કિંમતી પત્રનો ત્યારબાદ ઉપયોગ શરૂ થયો. તમે જુઓ કે 50 ગાય છે તેને રાખવી ક્યાં, એની એટલી ગાયોને રાખવા માટે જગ્યા જોઈએ, એની પાછળ વ્યક્તિઓ રોકાયેલા હોવા જોઈએ, એટલું ધન સાચવવા માટે થઈ અને આખું બીજું માલ ઊભું કરવું પડે. એટલા માટે આજે ભૌતિક રીતે પશુઓને રાખવા અગવડ ભર્યું હતું, એટલે નવી પદ્ધતિ જે શરૂ થઈ એમાં એક કિંમતી પથ્થર હીરા માણેક હતી એ પશુઓના બદલામાં કે એની આપણે શરૂ થઈ. ધીમે ધીમે એક સમાજ વ્યવસ્થા બદલાઈ, રાજાશાહી શરૂ થઈ. રાજાશાહી આવતા અલગ અલગ રાજાઓએ પોતાના નામના સોનાના કે ચાંદીના સિક્કાઓ બનાવડાવ્યા અને પોતાના રાજ્યમાં એની અલગથી વ્યવસ્થા શરૂ કરી અથવા એનું એક ચલણ શરૂ કર્યું. પરંતુ આની ખાસિયત એ હતી કે આ જે સિક્કાઓ છે એ એક રાજા છપાવે છે, એનો ઉપયોગ છે એ મર્યાદિત વિસ્તારો અને એક મર્યાદિત લોકોમાં થતો. કારણ કે જેવા રાજા બદલાઈ જાય એવા સિક્કાઓનું મૂલ્ય ચેન્જ થઈ જાય. આ પદ્ધતિ હતી, એને પણ અમુક વખતે એક પડકારો સર્જ્યા. ઘણી વખત આ સિક્કાઓ બાજુના રાજ્ય છે એ સોનાના હોય તો બાજુનું જે રાજ્ય થોડું ગરીબ હોય તો ચાંદીમાંથી પણ છપાવો તો બંનેનું મૂલ્ય પણ સરખું નહોતું. પરંતુ જે કરન્સી અથવા નાણું છે એ ઔદ્યોગિક ક્રાંતિ જ્યારે શરૂ થઈ અને આંતરરાષ્ટ્રીય વ્યવહારો શરૂ થયા તો ઔદ્યોગિકરણ અને આધુનિકરણ જ્યારે શરૂ થયું ત્યારે નાણાંના સ્વરૂપ માટે ચેન્જ થયું અને એ જે આધુનિક જે અથવા ઔદ્યોગિક જે છે એ નાણાંના નવા સ્વરૂપ માટે મોટું પ્રેરક બળ બની ગયું. પ્રેરક બળનો અર્થ છે એને થોડો સપોર્ટ કર્યો, પરંતુ દેશમાં અથવા જે અંગ્રેજોની સત્તા ગઈ અને ત્યાર પછી દેશ એ સ્વતંત્ર થયા અને કોઈ જે જે દેશ છે એમાં આપણા ભારત દેશની વાત કરીએ તો આપણે લોકશાહી સત્તા અપનાવી અને કેન્દ્રીય સત્તા તરીકે એક ગવર્નર છે, આખી
સિસ્ટમ ઊભી કરી તો એ વ્યવસ્થાઓ શરૂ થઈ અને ધીમે ધીમે આધુનિક બેન્કિંગ વ્યવસ્થા શરૂ થઈ અને એના વિકાસના સ્વરૂપમાં અથવા ધીમે ધીમે આગળ આપણે પહોંચે મૂલ્યના સંગ્રહ તથા સ્થળાંતરને અથવા જે પૈસા છે એની લેવડ દેવડને ઝડપી તથા સરળ બનાવી સરળતાનો અર્થ એ છે કે પહેલા જે આંગળિયા પેઢી હતી એ હજી પણ છે પરંતુ બેંક દ્વારા છે શું કે અહીંની બ્રાન્ચ જે એ તમે ભારતના ગમે તે ખૂણે જાઓ તો એ બેંકની શાખા હોય તો તમારા વ્યવહારો સરળ બનશે એટલા માટે જે નાણું છે એ હવે સર્વવ્યાપી છે અને હવે જે વર્તમાન સમયમાં અમેરિકાનું જે નાણું છે એ ભારતના સંદર્ભમાં કે કેટલા મૂલ્ય થશે એ આખી ગણવાની પદ્ધતિ જુદી છે જે દેશની રિઝર્વ એટલે કે સોનું છે એ પણ અલગ રીતે રાખવાની પદ્ધતિ ટૂંકમાં લગભગ જે દેશ છે એ પોતાની જે સંપત્તિ છે એનું 4% જેટલું નાણું છાપી શકે બીજું છે ભૌતિક નાણું રિઝર્વ રાખવું પડે અને એમાંથી સોનું આપણું સોનું છે એ સ્વિસ બેંકમાં પણ હોય સ્વિસ બેંકનું સોનું અહીંયા પણ હોય આ એક ઇન્ટરનેશનલ પદ્ધતિ છે જે અત્યારે આપણે કાંઈ અહીં સમજવાની થતી નથી આ ભારતના સંદર્ભમાં જે બેંકિંગ ધીમે ધીમે શરૂ થઈ અને ત્યાર પછી નાણાંનો એક વ્યાપક રીતે વ્યવહાર શરૂ થયો તો વિદ્યાર્થી મિત્રો આજે નાણું છે એના આપણે પહેલા અર્થ સમજવો પડે અને શું કામ કરે છે ત્યાર પછી એના વ્યવહારો કેવી રીતે થાય છે એ પણ જોવું પડે આ પ્રશ્ન તમને પૂછાઈ શકે કે નાણાંનો ઉદ્ભવ અને વિકાસ ની ચર્ચા કરો ત્યાર પછી તમને એવો પણ પ્રશ્ન પૂછાય કે નાણાંનો અર્થ અને એના કાર્યો જણાવો અથવા સવિસ્તર ઉત્તર લખો તો આ અહીંયા ટૂંકમાં જે તમે વાંચી અને પુસ્તકમાંથી વ્યવસ્થિત રીતે આ પ્રશ્ન પાકો કરજો અહીંયા તમને વ્યવસ્થિત હું સમજાવી દીધી પ્રથમ વ્યાખ્યા છે કે માર્સલે આપેલી છે કોઈ પણ સમયે અને સ્થળે કોઈ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવાય વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સમયે અને સ્થળે દાખલા તરીકે આપણે જે નોટ લઈને જઈએ કે ભારતમાં ગમે તે ખૂણે ચાલે તો એ ગમે તે સમયે અને કોઈ પણ સ્થળે સંશય વિના કોઈ એમ નહીં કે તમે ગુજરાતમાં જાય તો અહીંયા મહારાષ્ટ્રમાં નાણું નહીં ચાલે તો કોઈ પણ સંશય વિના વિશેષ તપાસ વિના તમને નહીં પૂછવામાં આવે તો જે આવી વસ્તુઓ છે સેવાઓનો વિનિમય થઈ શકે અથવા તમે સેવા ખરીદી શકો એને નાણું કહેવાય આવો આ વ્યાખ્યા છે કે માર્શલ દ્વારા આપવામાં આવેલી છે બીજી વ્યાખ્યા છે એ રોબર્ટસન આપે છે એમણે જણાવે છે કે વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું છે એ સીધી જ વ્યાખ્યા છે વસ્તુઓ અને સેવાઓના બદલામાં બધી જગ્યાએ જે ચલણમાં છે એ નાણું છે એ બધી ગમે તે દેશ હોય સ્થળ હોય કે કાળ હોય આપણે ટૂંકમાં જો અથવા નિષ્કર્ષ ઉપર આવવું હોય તો કહી શકો જે નાણાંનું કાર્ય કરે છે તે નાણું છે નાણાંને સમજવા માટે નાણાંના કાર્યો સમજવા જોઈએ નાણાંનું કામ અર્થાત કઈ રીતે દાખલા તરીકે તમે વિદેશમાં ગયા અને ત્યાં કરન્સી તમારી પાસે નથી પણ તમે એના અવેજીમાં કોઈ વસ્તુ આપો છો તો એ પણ નાણું છે દાખલા તરીકે સોનું કિંમતી ઘડિયાળ નાણાંની વ્યાખ્યા પણ અમુક સમયે અમુક સંદર્ભે ચેન્જ થઈ શકે પણ એ કરન્સીની વાત છે એટલા માટે જે કરન્સી છે એને નાણું ગણવામાં આવે છે તો નાણાંના કાર્યો કેવા હોવા જોઈએ તો એ વિનિમયના માધ્યમનું કાર્ય કરે છે મૂલ્યના સંગ્રાહક તરીકે કાર્ય કરે છે અને મૂલ્યના માપદંડ તરીકે કાર્ય કરે છે મૂલ્યના સંગ્રાહક અને મૂલ્યના માધ્યમ તરીકેનું કાર્ય એટલે માધ્યમ કેવી રીતે તો નાણાંનું સૌથી અગત્યનું કાર્ય છે વિનિમયનું એટલે કે આપલેનું નાણું જે આપણા આર્થિક વ્યવહારોને સરળ બનાવે છે આર્થિક વ્યવહારોને સરળ બનાવવાનો અર્થ એ છે કે કોઈ રીતે તમે ગમે તે જગ્યાએ જાઓ તો તમારો વ્યવહાર સરળ થઈ જાય એમાં પૂછપરછ કે એવું કોઈ આવકારી રહેતું નથી દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે એને
પ્રાચીન સમયમાં 1 કિલો ઘઉંના અવેજમાં કેટલું કાપડ આપવું, કેટલું ઘી આપવું એની તકલીફ પડતી, પણ હવે એ કોઈ નક્કી કરવાનું રહેતું નથી, એટલે એ વિનિમયનું એક સરળ માધ્યમ થઈ ગયું. કારણ કે એની કોઈ કિંમત પણ યાદ રાખવાની નથી રહેતી કે 5 કિલો ઘઉંના બદલામાં કેટલું ઘી આપવાનું છે, એ રીતે હવે એ નક્કી થઈ ગયું છે. ટૂંકમાં એક બચત કરી અને ભવિષ્યમાં તમે એની સેવાઓનો લાભ પણ ઉઠાવી શકો છો, એ રીતે હવે આ વિનિમયના માધ્યમનું કાર્ય કરે છે. બીજું છે મૂલ્યના સંગ્રાહક તરીકે. મૂલ્યના સંગ્રાહક તરીકે કે વ્યક્તિ ઘણી વખત એવું થાય કે નાણાંની બીજી અગત્યની કામગીરી મૂલ્યના સંગ્રાહક તરીકેની છે. વ્યક્તિ પોતે ઉત્પન્ન કરે વસ્તુ કે સેવા આપીને અન્ય વસ્તુ કે સેવાને મેળવે છે, પરંતુ ભવિષ્યમાં વસ્તુ કે સેવા મેળવવા માટે તેણે બચત કેવી રીતે કરવી એ એક પ્રશ્ન હતો. દાખલા તરીકે ગાય કે ભેંસ કે એને આપણે ધન ગણીએ, એને પશુધન ગણીએ છીએ, પણ એને 50 વર્ષ પછી ઉપયોગમાં લેવું હોય તો પશુ જીવિત રહે કે ન રહે એની કોઈ ગેરંટી નથી. તો અહીંયા એ જે મૂલ્ય છે એ જો સાચવણીમાં રહે એટલા માટે કિંમતી પથ્થરો એ રાખવામાં આવ્યા, અને ત્યાર પછી જે કરન્સીમાં એમાં લઈ આવવામાં આવ્યા, તો આ જે છે એના સંગ્રહ તરીકે એક નાણાનું કાર્ય છે. તમે હજી પણ જોવો છો કે કોઈ જગ્યાએ કોઈ રાજાઓ રજવાડાઓના જે સંગ્રહેલા ધન છે અથવા કોઈ જગ્યાએ એમના સિક્કાઓ છે મળ્યા, તો એનું મૂલ્ય ઓછું થતું નથી, એ સંગ્રહેલું મૂલ્ય છે. પણ આપણે આપણી રીતે જો એને સરળ બનાવવું હોય તો કોઈ પણ વસ્તુના અવેજમાં એ વસ્તુ ખરીદી શકાય ભવિષ્યમાં, તો એને આપણે નાણાંના સંગ્રહ તરીકે ઓળખીશું. કે કોઈ વ્યક્તિ જે તમે મૂડી રોકાણ છે એ ભવિષ્યમાં ઉપયોગ લેવાના અર્થે જ એને કરેલું હોય છે. ત્રીજું છે મૂલ્યના માપદંડ તરીકે. વિદ્યાર્થી મિત્રો, આ મૂલ્યના માપદંડ છે એ ભૂતકાળમાં યાદ રાખવું પડે કે એક મણ ઘઉં માટે આટલા મીટર કાપડ, એક મણ ઘઉં માટે આટલા કિલો ઘી, પરંતુ હવે એવું યાદ રાખવું પડતું નથી. કારણ કે હવે દરેક વસ્તુની અલગ અલગ રીતે નાણાકીય જે પદ્ધતિ છે એની દ્વારા એની કિંમત નક્કી કરેલી છે, એટલે આ મૂલ્યનું જે માપદંડ છે એ તરીકે પણ કાર્ય કરે છે. નાણાના પ્રકારો પણ છે, પણ એ કઈ રીતના કે જ્યારે કોઈ અત્યારની જે સિસ્ટમ છે એવું નાણું અસ્તિત્વમાં નહોતું ત્યારે આપણે સાટા પ્રથા કે વસ્તુના બદલામાં વસ્તુ એનો વ્યવહાર કરતા, ધીમે ધીમે જે અથવા આગળ ચાલતા આપણે પશુ અને ધન તરીકે જોવા લાગ્યા, પશુઓને સાચવવાની જે પરિસ્થિતિ અથવા ભૌતિક રીતે એને સાચવી શકાય એની મુશ્કેલી હતી, એટલા માટે કિંમતી પથ્થરો હીરાઓ એ પદ્ધતિ અસ્તિત્વમાં લાગ્યા, રાજા રજવાડાઓ દ્વારા રાજાશાહી પદ્ધતિમાં સિક્કાઓ અસ્તિત્વમાં આવ્યા, પરંતુ આધુનિક સમય જે ઔદ્યોગિક ક્રાંતિ થયા બાદ નવી બેંક સિસ્ટમ લાગુ થઈ અને એ અંગ્રેજો અને ચીન દ્વારા શરૂ થઈ, એટલે આ જે બેન્કિંગ સિસ્ટમ આવ્યા બાદ બેંકમાં આપણે ત્યાં બેંક સિસ્ટમ હતી પણ એ જૂની બેંક સિસ્ટમ હુંડી જે એકબીજા વ્યાપારીઓ એકબીજા રાજ્યમાં કે દૂર જે સ્થળો છે ત્યાં અવાગમન કરતા હતા એવી જગ્યાએ હુંડી લખી આપવામાં આવી, જે ખરેખર બેંક નહોતી પણ એક જૂની ભારતીય પદ્ધતિ હતી. તો આ બેંક સિસ્ટમ આવ્યા બાદ જે બેંકનું નાણું છે એની વિશે આપણે ચર્ચા કરવાની, પરંતુ બેંક છે એ અથવા વર્તમાન સમયમાં એક વસ્તુને પણ નાણું ગણવામાં આવે છે, એ સોના ચાંદીની હોય કે કોઈ તમારી જમીન છે એ બધી જે છે એને વસ્તુ ગણવામાં આવે છે, અને એ છે એ વસ્તુ નાણું. બીજું છે પશુ નાણું, ત્રણ ધાતુ નાણું એટલે કે કોઈ પણ કિંમતી ધાતુ છે એ ધાતુ, કાગળી નાણું જે અત્યારે આપણે કાગળની નોટ લઈએ છીએ એ નહીં, જેમ કે તમે કોઈ બોન્ડને ખરીદો એ ત્યાર પછી તમે કોઈ વખત દસ્તાવેજ લખો છો તો એ દસ્તાવેજ જે ખરીદીને લાવવામાં આવે એની ઉપર લખેલું હોય 50 નો સ્ટેમ્પ 100 નો સ્ટેમ્પ એને પણ
સુધી નાનું ગણવામાં આવે છે એ એની વેલ્યુ સૂચવે છે. પાંચમું છે પ્લાસ્ટિક નાણું. ઘણા બધા દેશોમાં જેમ કે ઓસ્ટ્રેલિયાની નોટ છે એ અમુક ટ્રાન્સપરન્સી અમુક પ્લાસ્ટિકની છે, જેને પાણીમાં પલળી જાય તો કંઈ થાય નહીં, તે પ્લાસ્ટિક નાણું પણ ચલણમાં છે. અને છઠ્ઠું છે બેંક નાણું, જે બેંક દ્વારા જે સેન્ટ્રલ બેંક હોય અથવા જે વ્યવહાર કરે એ મધ્યમ બેંક હોય અથવા ભારત જે દેશ છે એ સીધા આરબીઆઈ સરકાર આ વ્યવહાર કરે એ બેંકનું નાણું છે. પરંતુ હવે એ નાણામાં પણ ધીમે ધીમે પરિવર્તન આવી રહ્યું છે અને હવે ઇન્ટરનેટના યુગમાં વર્ચ્યુઅલ કરન્સી જેને કહેવામાં આવે છે આભાસી નાણું. જેમ કે તમે ગેમ રમતા હોય અને તમને સિક્કા મળે છે તો એ સિક્કા જે કે આભાસી નાણું છે એને તમે બહાર કાઢીને ખર્ચ કરી શકો નહીં. તો આ હવે છે ઈ મની. ઈ મનીનો અર્થ એ છે કે આભાસી નાણું તમે એને વ્યવહારમાં મૂકી શકો છો પણ એ નેટ દ્વારા એમ એ રીતે કોઈ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડથી એની આપલે પણ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમારી માટે એટલા માટે મહત્વનો છે કે આ જે નાણાંનો ઉદ્ભવ અથવા જ્યાંથી કરન્સીની શરૂઆત થઈ ત્યાંથી લઈ આપણે વર્તમાન સમય સુધી જે વર્ચ્યુઅલ કરન્સી છે ત્યાં સુધી પહોંચ્યા, આ પ્રશ્ન વ્યવસ્થિત રીતે પાકા કરી નાખજો. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.